नमस्कार विद्यार्थी मित्रों, मारी YouTube चैनल विद्यादीप मां आप सबनो हार्दिक स्वागत छे। मित्रों, आजना वीडियो नी अंदर आपणे धोरण 6 विषय छे सामाजिक विज्ञान, तेमां बीजा सेमेस्टर नो पाठ 17मो। आ पाठ नो नाम छे जीवन निर्वाह। आ पाठ ना गल्ला સાથે પોતીના પ્રશ્નો અને તેના જવાબો વિશે આજે આપણે આ વિડિયો ની અંદર માહિતી મેળવીશું। વિદ્યાર્થી મિત્રો, જો તમે મારી ચેનલ માં નવા હોય તો મારી ચેનલ ને જરૂરથી સબસ્ક્રાઇબ કરો, વિડિયો લાઈક કરો, શેર કરો અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરો, જેથી આગળના દરેક નવા વિડિયો ની નોટિફિકેશન તમારા મોબાઈલ ની સ્ક્રીન પર મળી શકે। તો ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ। ધોરણ 6 વિષય છે સામાજિક વિજ્ઞાન, તેમાં ગલા સ્વાધ્યાય પોથીમાં પાઠ 17મો। આ પાઠ નું નામ છે જીવન નિર્વાહ। તેમાં પહેલો પ્રશ્ન છે, નીચે દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા ચોરસમાં લખો। પહેલો પ્રશ્ન છે, ગામડામાં લોકો નીચે પૈકી કયું કામ વધારે કરતા જોવા મળે છે? તો તેના જવાબમાં આવશે ઓપ્શન બી, ખેતી। બીજા પ્રશ્નમાં જવાબ આવશે ઓપ્શન ડી, આપેલું બધું જ સાચું। ત્રીજામાં ઓપ્શન બી, ખેતી કામ। ચોથામાં ઓપ્શન ડી, આવકની। પાંચમામાં ઓપ્શન ડી, બનાસકાંઠા। છઠ્ઠામાં ઓપ્શન એ, મુંજીભાઈના। સાતમામાં ઓપ્શન બી, સાંજર વેચી દીધા। આઠમામાં ઓપ્શન એ, 10 એકર। નવમામાં ઓપ્શન ડી, પશુપાલનનો। દસમામાં ઓપ્શન સી, ડાંગરની। 11મામાં ઓપ્શન સી, માછલા પકડવાનો। 12મામાં ઓપ્શન બી, ટ્રાફિકની। 13મામાં ઓપ્શન બી, સાબરકાંઠામાં। 14મામાં ઓપ્શન સી, રિક્ષા ચલાવવાનો। 15મામાં ઓપ્શન એ, મેનેજરનું। અને 16મામાં ઓપ્શન બી, ચોકલેટ બનાવવાનું। ત્યાર પછી પ્રશ્ન નંબર 2 છે, યોગ્ય શબ્દો વડે નીચેના વિધાનોની ખાલી જગ્યાઓ પૂરો। પહેલી ખાલી જગ્યામાં આવશે, ગામડામાં મોટે ભાગે સૌ ખાલી જગ્યા કામ સાથે જોડાયેલ હોય છે, તો તેમાં આવશે જવાબ ખેતી। બીજામાં આવશે શહેર। ત્રીજી ખાલી જગ્યામાં ગામડાનું। ચોથામાં જીવન નિર્વાહ। પાંચમામાં શાકભાજીની। છઠ્ઠામાં મોંગજીભાઈ। સાતમામાં લવજીભાઈ। આઠમી ખાલી જગ્યામાં પશુપાલન। નવમી ખાલી જગ્યામાં ઔદ્યોગિક। દસમામાં ખાદ્ય। અગિયારમી ખાલી જગ્યામાં દરિયાઈ। બારમી ખાલી જગ્યામાં માછલા। તેરમી ખાલી જગ્યામાં આઠ। ચૌદમી ખાલી જગ્યામાં ચોમાસા। પંદરમામાં પ્રદૂષણ। સોળમી ખાલી જગ્યામાં સુથારી કામ। સત્તરમામાં ચોકલેટ અને 18મી ખાલી જગ્યામાં કૌશલ્ય। ત્યાર પછી પ્રશ્ન નંબર 3, નીચેના વિધાનોમાંથી ખરા વિધાનો સામે ખરાની અને ખોટા વિધાનો સામે ખોટાની નિશાની કરો। તેમાં પહેલું વાક્ય છે, ગામડાના લોકો જીવનમાં વધુમાં વધુ સુવિધાઓનો ઉપયોગ કરે છે, તો આ વાક્ય ખોટું છે। બીજું વાક્ય ખોટું છે। ત્રીજું વાક્ય ખરું છે। ચોથું વાક્ય ખરું છે। પાંચમું વાક્ય ખોટું છે। છઠ્ઠું વાક્ય ખરું છે। સાતમું વાક્ય ખોટું છે। આઠમું વાક્ય ખોટું છે। નવમું વાક્ય ખરું થશે। દસમું વાક્ય ખરું થશે। અગિયારમું વાક્ય ખોટું। બારમું વાક્ય ખોટું। તેરમું વાક્ય ખોટું। ચૌદમું વાક્ય ખોટું અને 15મું વાક્ય ખરું થશે। ત્યાર પછી પ્રશ્ન નંબર 4 છે, બંધ બેસતા જોડકા જોડો। તેમાં પહેલું જોડકું છે તે આપણે જોઈએ। પહેલું, ખેત મજૂરી, તો બારે માસ કામ ન પણ મળે। બીજું, કૌશલ્ય આધારે કામ એક કરતા વધુ રીતે કમાઈ શકાય છે। ત્રીજું, ઔદ્યોગિક રોજગારી, તો કાયમી કામ મળી રહે છે। ત્યાર પછી બીજું જોડકું છે, તેમાં પહેલું, રાણપુર ગામ, તો ડાંગર રાણપુર ગામ, તો તેમાં આવશે બટાટા અને બાજરીની ખેતી કરતું ગામ। બીજું છે માલપુર ગામ, તો તેમાં આવશે મોંગજીભાઈ અને મધુબાનું ગામ। ત્રીજું, પાંડરવાડા ગામ, તો અહીં સલમાન ખેતી અને પશુપાલન કરે છે। અને રામનગર ગામ, તો તેમાં આવશે ડાંગરની ખેતી કરતું ગામ છે। ત્યાર પછી પ્રશ્ન નંબર 5મો, નીચેના પ્રશ્નના ઉત્તર 1-2 વાક્યમાં લખો। પહેલો પ્રશ્ન, ગ્રામીણ જીવનની સૌથી મહત્વની બાબત કઈ છે? ગ્રામીણ જીવનની સૌથી મહત્વની બાબત એ છે કે ગામડાના લોકો ઓછામાં ઓછી સુવિધાઓથી જીવે છે। બીજો પ્રશ્ન, ગામડાનું જીવન એટલે શું? ગામડાનું જીવન એટલે પર્યાવરણ સાથે જીવન નિર્વાહની વ્યવસ્થા। ત્રીજો પ્રશ્ન, આપણા દેશમાં કેટલા શહેરો અને નાના મોટા નગરો છે? આપણા દેશમાં લગભગ 5000 કરતા વધારે શહેરો અને 27000 જેટલા નાના મોટા નગરો છે। ચોથો પ્રશ્ન, આપણા દેશના બંધારણે નાગરિકોને રહેઠાણ અંગેનો કયો અધિકાર આપ્યો છે? આપણા દેશના બંધારણે નાગરિકને કોઈ પણ રાજ્યમાં શાંતિથી રહેવાનો અને વ્યવસાય કરવાનો અધિકાર આપ્યો છે।
પાંચમો પ્રશ્ન, પરિવાર જીવન નિર્વાહ કેવી રીતે કરે છે? પરિવારના સભ્યો નોકરી ધંધો કે મજૂરી કરીને ઘરમાં પૈસા લાવે છે, તેમાંથી પરિવાર જીવન નિર્વાહ કરે છે. છઠ્ઠો પ્રશ્ન, રાણપુર ગામ ક્યાં આવેલું છે? રાણપુર ગામ બનાસકાંઠા જિલ્લાના દિશા શહેરથી થોડેક દૂર આવેલું છે. સાતમો પ્રશ્ન, રાણપુર ગામના મોટા ભાગના લોકો ક્યાં વ્યવસાય કરે છે? રાણપુર ગામના મોટા ભાગના લોકો ખેતી મજૂરી પશુપાલન વગેરે વ્યવસાય કરે છે. આઠમો પ્રશ્ન, ખેતી કે ખેત મજૂરી કરતા લોકો ક્યાં જોવા મળે છે? ખેતી કે ખેત મજૂરી કરતા લોકો મુખ્યત્વે ગામડામાં જોવા મળે છે. નવમો પ્રશ્ન છે, કેવી વ્યક્તિને રોજગારી મેળવવામાં સરળતા રહે છે? શિક્ષિત અને વિવિધ પ્રકારનું કૌશલ્ય ધરાવતી વ્યક્તિને રોજગારી મેળવવામાં સરળતા રહે છે. દસમો પ્રશ્ન, માલપુર ગામના મધુબા શું કામ કરે છે? માલપુર ગામના મધુબા ગામના મોટા ખેડૂત મોંગજીભાઈના ખેતરમાં તેમના પતિની સાથે મજૂરીનું કામ કરે છે. અગિયારમો પ્રશ્ન, મધુબાએ ઉછીના લીધેલા પૈસા લવજીભાઈને પાછા આપવા માટે શું કર્યું? મધુબાઈએ ઉછીના લીધેલા પૈસા લવજીભાઈને પાછા આપવા માટે પગમાં પહેરવાના પોતાના ઝાંઝર વેચી દીધા. બારમો પ્રશ્ન, માલપુર ગામના ઓછી જમીન ધરાવતા ખેડૂતો શું કરે છે? માલપુર ગામના ઓછી જમીન ધરાવતા ખેડૂતો માત્ર વરસાદ આધારિત ખેતી કરે છે. વરસાદ ન હોય ત્યારે તેઓ ગામ છોડી મજૂરી કરવા બીજે જતા રહે છે. તેરમો પ્રશ્ન, સલમાન કેવી રીતે જીવન નિર્વાહ કરે છે? સલમાન ખેતીની આવકમાંથી 7-8 મહિના સુધી જીવન નિર્વાહ ચલાવે છે. બાકીના 4-1 મહિના પશુપાલન કરીને મેળવેલી આવકમાંથી જીવન નિર્વાહ ચલાવે છે. 14મો પ્રશ્ન છે, થરાદમાં રહેતા કરશનભાઈ કેવી રીતે જીવન નિર્વાહ કરે છે? તો તેના જવાબમાં આવશે, મૂળ માવસરી ગામના વતની કરશનભાઈ સુથારી કામ કરતા હતા. છેલ્લા 5 વર્ષથી તે થરાદમાં રહીને રિક્ષા ચલાવવાનું કાર્ય કરે છે. આમ કરશનભાઈ રિક્ષા ચલાવીને જીવન નિર્વાહ ચલાવે છે. ત્યાર પછી 15મો પ્રશ્ન છે, નીલમના મામા કેવી રીતે જીવન નિર્વાહ કરે છે? નીલમના મામા શર્ટ અને પેન્ટ બનાવવાની ફેક્ટરીમાં મેનેજરની નોકરી કરીને જીવન નિર્વાહ કરે છે. 16મો પ્રશ્ન, જયસિંહ કયા રાજ્યમાંથી નવસારી આવ્યા છે? નવસારીમાં તે શું વ્યવસાય કરે છે? જયસિંહ રાજસ્થાન રાજ્યમાંથી નવસારી આવ્યા છે. નવસારીમાં તે ચોકલેટ બનાવવાનો વ્યવસાય કરે છે. 17મો પ્રશ્ન, જયસિંહના ચોકલેટના વ્યવસાયને કારણે કેટલા લોકોને રોજગારી મળે છે? જયસિંહના ચોકલેટ બનાવવાના વ્યવસાયને કારણે 100 કરતા વધારે લોકોને સીધી કે આડકતરી રીતે રોજગારી મળે છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 6 છે, નીચેના પ્રશ્નોના ઉત્તર ટૂંકમાં લખો. પહેલો પ્રશ્ન છે, રોડ ઉપર ક્યાં ક્યાં રોજગાર કરતી વ્યક્તિઓ જોવા મળે છે? રોડ ઉપર લારી કે દુકાન પર શાકભાજી વેચનાર, સાયકલના પંચર કે તેની મરમ્મત કરનાર, બુટ પોલિશ કરનાર, સોડા સરબત વેચનાર, કરિયાણો વેચનાર, હેર કટિંગ કરનાર, ગાડીઓના કાચ સાફ કરનાર, સાયકલ પર સફાઈના સાધનો વેચનાર, પીવાનું પાણી વેચનાર વગેરે રોજગાર કરતી વ્યક્તિઓ જોવા મળે છે. બીજો પ્રશ્ન, રામનગર ગામના જગાભાઈ શું વ્યવસાય કરે છે? રામનગર ગામના જગાભાઈ વેપારી છે. ગામ લોકોને જગાભાઈની દુકાનમાંથી કોઈ વસ્તુ જોઈતી હોય તો તેઓ ચોખા લઈને જાય છે અને જગાભાઈ એ ચોખાને બદલે તેમને જોઈતી વસ્તુ આપે છે. ગામ લોકો પાસેથી ખરીદેલા ચોખા ભેગા કરી જગાભાઈ શહેરની મોટી દુકાનમાં આપી આવે છે. આ રીતે જગાભાઈ પોતાનો વ્યવસાય કરે છે. ત્રીજો પ્રશ્ન, રૂડીબહેન અને લખીમા કેવી રીતે જીવન નિર્વાહ કરે છે? રૂડીબહેન અને લખીમા દરિયા કિનારે આવેલા સંચારડા ગામમાં રહે છે. તેઓ બંને માછલા પકડવાનું કામ કરે છે. વર્ષના 8 મહિના સુધી તેઓ માછલા પકડી જીવન નિર્વાહ કરે છે. ચોથો પ્રશ્ન છે, જો મધુબા અને તેમના પતિ પાસે પોતાની જમીન હોત તો તેમના જીવન નિર્વાહની રીતો અત્યાર કરતા કેવી રીતે જુદી હોત? જવાબ, જો મધુબા અને તેમના પતિ પાસે પોતાની જમીન હોત તો તેમને મોંગજીભાઈના ખેતરમાં મજૂરી કરવા જવું ન પડત. તેઓ પોતાના ખેતરમાં કામ કરતા હોત. તેઓ જાતે જ તેમના ખેતરમાં વાવણી, નિંદામણ અને પાકની કાપણીનું કામ કરત. એટલું જ નહીં, તેઓ તેમની મદદ માટે
બીજા મજૂરને પણ કામ આપી શકત જેનાથી મધુબા અને તેમના પતિને જીવન નિર્વાહની કોઈ મુશ્કેલી અનુભવી ન પડત। ત્યાર પછી પ્રશ્ન નંબર 7 છે, ટૂંક નોંધ લખો। તેમાં પહેલી ટૂંક નોંધ આપણે લખવાની છે ગ્રામ્ય જીવન નિર્વાહ। ગામડામાં મોટા ભાગના લોકો ખેતી, ખેતમજૂરી અને પશુપાલન કરીને જીવન નિર્વાહ ચલાવે છે। બીજું, ઘણા લોકો દરજી કામ, સુથારી કામ, લુહારી કામ, સોની કામ, ધોબી કામ, માટલા અને ઈટો બનાવવાનું કામ, રિપેરિંગ કામ, માછલા પકડવાનું કામ વગેરે વ્યવસાય કરીને ગુજરાન ચલાવે છે। ત્રીજું, ગામડામાં કેટલાક લોકો કરિયાણાની, શાકભાજીની, કાપડની, કપડાની, ચા નાસ્તાની, ખાતર અને બિયારણોના વેચાણની વગેરે દુકાનો ધરાવે છે। ચોથું, ગામડામાં કેટલાક ખેતમજૂરો મજૂરી ન મળે ત્યારે નદીની રીતો અને રેતી અને ખાણમાંથી પથ્થરો ઉપાડવાનું કામ કરી જીવન નિર્વાહ ચલાવે છે। પાંચમું, ગામડાની કેટલીક વ્યક્તિઓ શહેરમાં જઈ બાંધકામ મજૂર તરીકે તેમજ ટ્રક ડ્રાઈવર તરીકે નોકરી કરે છે। છઠ્ઠું, ગામડામાં કેટલાક લોકો નિયમિત રીતે ગામડામાંથી દૂધ, શાકભાજી કે અન્ય સામગ્રી શહેરમાં લઈ જઈને તેનું વેચાણ કરી જીવન નિર્વાહ કરે છે। ત્યાર પછી બીજું છે શહેરી જીવન નિર્વાહ, તેના વિશે આપણે થોડી માહિતી લખીએ। શહેરમાં મોટી સંખ્યામાં લોકો રસ્તાઓ પર કામ કરીને તેમજ ફેરિયાઓ તરીકે કામ કરીને જીવન નિર્વાહ કરે છે। બીજું, શહેરના બજારમાં દુકાનોની અનેક લાઈનો હોય છે, તેમાં દુકાનદારો, સેલ્સમેનો અને અન્ય કર્મચારીઓ કામ કરીને ગુજરાન ચલાવે છે। ત્રીજું, શહેરમાં 1000 વ્યક્તિઓ છૂટક મજૂર તરીકે કામ કરીને ગુજરાન ચલાવે છે। ચોથું, શહેરમાં ઘણા લોકો ફેક્ટરીઓમાં કામ કરીને ગુજરાન ચલાવે છે। પાંચમું, શહેરમાં ઘણા શિક્ષિત લોકો શાળા કોલેજોમાં શિક્ષણ આપવાનો વ્યવસાય કરે છે તેમજ નાની મોટી ઓફિસોમાં વિવિધ પ્રકારના વ્યવસાયો કરીને જીવન નિર્વાહ કરે છે। ત્યાર પછી ત્રીજી ટૂંક નોંધ આપણે લખીશું પશુપાલન અને ખેતમજૂરી। ગામડાઓમાં ઓછી જમીન ધરાવતા નાના ખેડૂતો ખેતીની સાથે પશુપાલનનો વ્યવસાય કરીને જીવન નિર્વાહ કરે છે। નાના ખેડૂતો ગાય અને ભેંસ જેવા દૂધાળા પશુઓ પાળે છે। તેઓએ પશુઓનું દૂધ ગામની દૂધ મંડળીમાં આપે છે। દૂધના વેચાણમાંથી મળતી આવકમાંથી તેઓ બિન ખેતીના 4-1 મહિના સુધી જીવન જીવી શકે છે। આપણા દેશના ગ્રામીણ કુટુંબોમાં લગભગ 40% કુટુંબો ખેતમજૂરો છે। તેઓ જમીન વિહોણા છે, તેથી તેઓ ખેતમજૂર તરીકે મોટા ખેડૂતોના ખેતરમાં વાવણી, નિંદામણ, લણણી, કાપણી જેવા મજૂરી કામ કરે છે। કેટલાક ખેતમજૂરો કપાસમાંથી રૂ કાઢવાનું કામ પણ કરે છે। ખેતમજૂરોને વર્ષના અમુક મહિનાઓ દરમિયાન જ ખેતરમાં કામ મળે છે, બાકીના સમયમાં તેઓને બેકાર બેસી રહેવું પડે છે। આ કારણથી તેમને તેમનું ગુજરાન ચલાવવામાં મુશ્કેલી પડે છે। કેટલાક ખેતમજૂરો કામની શોધમાં સ્થળાંતર કરે છે। વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે ધોરણ 6 સામાજિક વિજ્ઞાનનો પાઠ 17મો જીવન નિર્વાહ આ પાઠના ગાલા સ્વાધ્યાય પોથીના પ્રશ્નો અને જવાબો પૂરા થઈ છે। આગળના પાઠના ગાલા સ્વાધ્યાય પોથીના પ્રશ્નો અને જવાબો મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો। વિદ્યાર્થી મિત્રો, ફરી મળીશું નવા પાઠ સાથે, ત્યાં સુધી આવજો।